કે સત્યનારાયણ ની કથા શું બતાવે છે. પહેલો અધ્યાય આવશે મહાત્મય અને બીજા ચાર અધ્યાય આવશે ચાર વર્ણના. ચાર વર્ણની કથા દ્વારા વ્યાસજીએ ગુરુદેવે ફરજ બતાવી છે કે ચાર વર્ણ ને કેવી રીતે રહેવું જોઈએ. આજનો મનુષ્ય છે એ દુખી શું કામ છે, એને અત્યાર સુધી 80 વર્ષના બાળ સાંભળતા આવ્યા પણ કથાનો મર્મ અત્યાર સુધી સમજી શક્યા નથી. પણ જ્યારે આપણી પરિસ્થિતિ નબળી હોય ત્યારે કોઈ આપણી પાસે આવતું નથી. એને એક એક શબ્દ બહુ સરસ છે, એટલે બતાવે છે કે દુનિયામાં ભલે રહીએ પણ એટલા બધા ઓતપ્રોત ન થઈ જાય કે જે આપણો જીવનનો ધ્યેય છે એને ભૂલી જાય. આવો સરસ મજાનું ગીત છે, ચેતી જા ચેતી જા માનવ જરા. ચેતી જા માનવ જરા, માનવ જરા, તારું કોણ છે, તારું કોણ છે. ચેતી જા ચેતી જા માનવ જરા, માનવ જરા, તારું કોણ છે, તારું કોણ છે. આપણે ઓળખી શકતા નથી, ભગવાન તો આવે છે. એક બાપા હતા તો બહુ ભગવાનની ભક્તિ કરતા, તો એક દિવસ ગામમાં પૂર આવ્યું એટલે બધા બાપા પાસે જાય છે
કે બાપા ગામ ખાલી કરવાનું છે, તો આ ગાડામાં તમારો જે જરૂરિયાત સામાન હોય એ ગાડાની અંદર લઈ લ્યો. હવે બાપા પહેલેથી બહુ ભક્તિ કરતા હતા એટલે બાપાને એમ થયું કે ના રે ના, ગમ પૂર આવશે તો હું થોડો જઈશ, જિંદગી આખી ભક્તિ કરી તો એ બચાવશે નહીં મને, મારે કઈ તારા ગાડામાં આવવું નથી. એટલે ગાડાવાળો કહે છે કે ભાઈ બાપા હાલો ડૂબી જશો, પૂર આવશે તો કે નહીં ભગવાન આવશે મને બચાવવા. ગાડાવાળાએ કેટલું બધું મનાવ્યા પણ બાપા ગયા નહીં. હવે પૂર આવ્યું, અગાસી જેવું હતું એટલે બાપા એની ઉપર ચડી ગયા. હવે પાણી ચારે બાજુ જળબંબાકાર થઈ ગયું. ત્યાં એક હોડી નીકળી, નાવ નીકળી, જોવે છે કે સામે એક બાપા દેખાય છે, કોક દેખાય છે, હાલો હોડી ત્યાં લઈ લ્યો, બાપા નાની અંદર બેસાડી દઈએ. એટલે બાપાને કહે છે બાપા આવી જાઓ, ડૂબી જશો, જલ્દી નાવ આવી છે આની અંદર બેસી જાઓ. તો બાપા કે ના રે ના, મારે કાંઈ આવવું નથી, જિંદગી આખી ભગવાનની ભક્તિ કરી તો એ કામનો શું છે, મને એ બચાવશે. બાપા કેટલું બધું મનાવે તો એ બાપા એની અંદર બેસતા નથી. હવે શું કરું, એકદમ ત્યાં સુધી અગાસી સુધી પાણી આવી ગયું અને બાપા મૈંડા ડૂબવા. એટલે ત્યાં ઉપરથી હેલિકોપ્ટર નીકળ્યું એટલે અંદર ત્યાં આમાં હાથ દેખાય છે. હેલિકોપ્ટરમાંથી માણસો જોવે છે કે છે કોઈ ડૂબતું લાગે છે, અંદર નીચે સીડી નાખો અંદર આવી જાય. હેલિકોપ્ટર નીચે સુધી આવ્યું અને બાપાને કહે છે કે બાપા આવી જાઓ, જલ્દી સીડી પકડી લ્યો, બાપા ઉપર ચડી જાઓ. તો એ બાપા એમાંથી હાથ હલાવે, તો એ બાબા એમાંથી હાથ હલાવે અને બાપા રામ બોલો ભાઈ રામ ભગવાનની પાસે વયા ગયા. ભગવાનની પાસે જઈને ધબધબાટી બોલાવી, હો ભગવાન બાપાએ તો કે તું શું કામનો છે, જિંદગી આખી જન્મો અહીંયાથી તારી ભક્તિ કરી પૂજા કરી, તું મને બચાવવા ન આવ્યો. ત્યારે ભગવાન કહે છે કે ગાંડા ઉભો રહે. શું કહે છે બાપાને, જ્યારે ગાડાવાળો આવ્યો ને ત્યારે ગાડાવાળા નહોતો વિચાર આવ્યો કોલો બાપો એકલો છે, હેને એને મેં કીધું તું કે મારો ભગત બેઠો છે એને બચાવવા જાઓ, એની અંદર વિચાર મેં આપ્યો હતો, એ ગાડાવાળો હતો ને હું જ હતો, તો તું એમાં બેઠો નહીં. પછી મેં હોડી મોકલી તારા માટે કે હાલ તું એમાં બેસી જા, એને તને કેટલી બધી આજીજી કરી કે તું બેસી જા, તોય તું બેઠો નહીં. તું તારા બાપ દાદાને કોઈ દી હેલિકોપ્ટરમાં બેઠો હતો, તને હેલિકોપ્ટરે મોકલું કે હાલ ભાઈ તું હેલિકોપ્ટરમાં બેસ, તોય તું બેઠો નહીં. તો ભગવાને શું કીધું છે કે તો કઈ હું સદેહે આવું નહીં, કોઈ ને કોઈ સ્વરૂપે આવે છે. જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ માર્ગ કરજો, યાદ રાખજો આ વાતને કે જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ, જ્યારે પણ કઈ વિપત્તિમાં હોઈએ અને જ્યારે આપણી મદદ રૂપે કોઈ આવે ત્યારે એમ સમજો કે મારો ભગવાન આવ્યો છે. અમારો તો કેટલા બધા અનુભવ કે જ્યારે પણ મુશ્કેલીમાં હોય ને ત્યારે ગમે એ રીતે ગુરુદેવ કોઈ છે જોઈએ, ક્યારે અમને મુશ્કેલીમાં પડવા દીધા નથી. ગમે ત્યારે વિપત્તિ હોય તો કોઈ ને કોઈ સ્વરૂપે ગુરુદેવ આવી જ જાય છે. અમારા દરેક પરિજનને દરેકને અનુભૂતિ છે ગુરુદેવની કે અમારા ગુરુ જ્યારે પણ બોલાવીએ ત્યારે અમારી હારે જ હોય છે. આવો અધ્યાય ત્રીજો, શું તું વાંચે. સુતજીએ કીધું કે હે શ્રેષ્ઠ મુનિગણ, હવે હું આગળની કથા કહું છું, એ ધ્યાનથી સાંભળો. પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામનો એક બુદ્ધિમાન રાજા રાજ કરતો હતો. તે જીતેન્દ્રિય, સત્યનિષ્ઠ અને કર્તવ્ય પરાયણ હતો અને શ્રેષ્ઠ કાર્યો માટે ધનનું ખૂબ જ દાન પણ કરતો હતો. રાજા ઉલ્કામુખની પત્ની પણ ધર્મ પરાયણ હતી અને કર્તવ્ય પાલનમાં રાજાને બધી રીતે સહકાર આપતી હતી. આ શબ્દ છે ને બહેનો, આ એ બહુ સમજવા જેવો છે કે રાજા ઉલ્કામુખ તો ધર્મ પરાયણ હતો પણ એની ધર્મ પત્ની હતી ને એ પણ એને બધામાં સહાય કરતી હતી. જ્યારે બે પૈડા સરખા હોય ને ત્યારે એ ગાડું બહુ સરસ આવે અને એવું ગાડું અમારે જો ક્યાંય હોય ને તો વીરપુરમાં છે. અમારા વીરપુરના જે કાર્યકર્તા છે એ દરેક પતિ પત્નીના જોડા છે, બધા હારે કામ કરે છે. મને હકીકતમાં મનીષાબેન ગમતું હોય તો એ અતિ ગમે છે કે અમને ના નથી પાડતા, અહીંયાથી ખોટું નહીં બોલું, અમને ક્યાંય પણ જવાની ના નથી પાડતા પણ મારા પતિદેવ ક્યારેય મારી હારે હોતા પણ અમારા અમને ના ક્યાંય નથી કેતા, ગમે એટલા દિવસ મોકલે છે,
ગમે ત્યારે જવું હોય તો મોકલે છે. કોઈ દિવસ અમારા પતિદેવ અમને ક્યાંય રોક, આજે હું આ સ્થાને છું તો એ જો મોટેથી હું એને નમન ન કરી શકું મારા પતિદેવને, પણ મનોમન હું પહેલા એને નમન કરું છું કે એના લીધે એણે મને જો રોક્યું હોત, એણે મને ઘરની બહાર ન જવા દીધી હોત તો કદાચ અહીંયા મારું સ્થાન ન હોત. ભલે મારા ભેગા નથી આવતા પણ મારા કાર્યની અંદર એનો સતત સહયોગ હોય છે, તો એ આભાર માનીએ કે અમારા દરેકના ક્યારેય અમને કોઈ દિવસ ના નથી કહેતા. અમને ક્યારેક ક્યારેક તો એ દુઃખી થતા હોય ને અમે ગયા હોય ને ગુરુના કામે તો ખરેખર રડાઈ જાય અમને, એમ થાય કે ના ગુરુદેવ તારો કેટલો બધો આભાર છે. અમને બહુ એવા બધા અનુભવ છે અહીંયાથી, કહીશ ને તો તમને એવું લાગશે. શરૂઆત હતી ને તો યજ્ઞ કરવા જતા ને મનીષાભાઈ, તો ક્યારેક ક્યારેક તો યજ્ઞમાંથી એક થઈ જાય, દોઢ થઈ જાય, તો શરૂઆત હતી તો અમે બધા એવા બીતા બીતા જાય કે આજે મૈરા હે ને આજે, કારણ કે બીજું બધું કરીને નીકળ્યા હોય પણ રોટલી તો બાકી હોય, હવે એ અમારી પેલા આવીને બેસી ગયા હોય તો અમને એવી બીક લાગે કે આજે તો જાશું તો ખી જવાના જ છે કે તારા ઘર તો છે. પણ કોઈ દિવસ ખબર નહીં ગુરુદેવ એવું તાળું મારી દે મોઢા ઉપર કે એક શબ્દ અમને કોઈ દિવસ કીધો નથી, કોઈ દી નથી ખીજાણા. પણ અમને તો એ વાતનું છે કે અમારા ભેગા નથી હોતા અને તમને જોઈએ છે ને ત્યારે બહુ થાય છે. તો આની અંદર શું કીધું કે ઉલ્કનમુખ નામનો રાજા હતો ધર્મપરાયણ, પણ એની સાથે એના પત્ની પણ એની સાથે એટલા સહયોગી હતા. જ્યારે સહયોગ આપો ને બેનો, પતિ હોય કે પત્ની હોય, પતિ કે દાન દેવાનું કહેતો હોય ને તો ક્યારે પત્ની આડખીલી થવું નહીં. કદાચ એમ કહેતો હોય ને કે આપણે 1000 દેવા તો તમારથી શક્ય બને એનું દીધેલું એને અર્પણ કરવું છે, એ ધ્યાન રાખજો. ક્યારે એવું અભિમાન નહીં કરતા કે આજે અહીંયા પાટોત્સવ છે, અહીંયા આ છે, આપણને એમ થાય છે કે 5 પૈસા અહીંયા દાન દઈએ તો એ આપણે દઈએ છીએ, નહીં. એની કૃપા છે કે તમને આજ વિચાર આવ્યો છે કે ભગવાન આપણને આવો કરોડોપતિ બનાવ્યા છે, લાખોપતિ બનાવ્યા છે, તો એક 500 રૂપિયા અહીંયા શક્તિપીઠમાં દઈશું તો આપણું કાંઈ ઓછું થઈ જશે નહીં. એ વિચાર તમને એમ થતો હોય તમને આવ્યો નહીં, એની કૃપા થઈ છે કે આજે તમને વિચાર આવે છે કે આવું સરસ શક્તિપીઠ છે. અને ક્યારેય ગાયત્રી પરિવાર ક્યારેય લેવા નથી નીકળતો, આજે આ નિમિત્તે આવ્યા છીએ તો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણી પણ પાટોત્સવની અંદર. અને તમે જુઓ કે ગાયત્રી શક્તિપીઠની અંદર કેટલું બધું સરસ રિનોવેશન થાય છે, કોઈની પાસે લીધા વગર. આટલા બેઠા એમાંથી કોઈ એક બેન એવું નહીં કે અમારા ગાયત્રી પરિવારના કોઈ પણ ભાઈ બહેન આવ્યા ને એને એમ કીધું કે તમારા યજ્ઞમાં 5000 ધરવાના છે કે 500 ધરવાના છે કે 1000 ધરવાના, તમે જે ધરશો એ પ્રેમથી લઈને આવ્યા છે. ક્યારે ગાયત્રી પરિવાર ઘેર ઘેર ભિક્ષા માંગવા ક્યારેય નીકળો નહીં હોય હેને, છતાંય તમે જુઓ કે ગાયત્રી પરિવારનું કોઈ પણ કાર્ય ક્યારેય અધૂરું રહેતું નથી, કારણ કે અમારી સાથે અમારા સદગુરુ છે. અમારા ભાઈઓનો બહેનોનો તો ખાલી સંકલ્પ હોય છે, સંકલ્પ પૂરો કરવા વાળો તો અહીં બેઠો છે. અને અમારા દરેક પરિજનને વીરપુરમાં એવડી મોટી સરસ શક્તિપીઠ હે ને, આખી જડમૂળથી એટલી સરસ. ક્યારેક જાજો વીરપુર, વીરપુર જાઓ ને તો ખાલી જલારામ બાપાના દર્શન નહીં પણ અમારા શક્તિપીઠના દર્શન કરવા જરૂર જાજો, બહુ જ સરસ. તો એ કોણ પૂરું કરે છે? ક્યાંય લીધા વગર, કોઈનું દાન લીધા વગર, જે તમે સ્વૈચ્છિક ધરો એ જ અહીંયા સ્વીકાર્ય હોય છે. તો કહેવાનો અર્થ છે કે જ્યારે પણ ઈચ્છા થાય, પતિદેવ જ્યારે દાન કરતા હોય તો એની અંદર નાખીને કહેજો કે 1000 જ નહીં, આપણી તો શક્તિ છે 2000 દિયો ને. ક્યારેક જ તમારી ઘરે સત્સંગ થતો હોય છે, ક્યારેક જ યજ્ઞ થતો હોય છે, આપણે કઈ દર મહિને નથી કરતા, ક્યારેક વર્ષે 2 વર્ષે કરીએ છીએ, તો મન મૂકીને દેજો. એના કરતા 1000 ગણું આવે ને ત્યારે એ અનુભવ કરજો કે આજે અહીં 1000 થયા ને તો અહીં 1,00,000 આપણને ફાયદો થયો અને થશે. જેને અનુભવ હોય, જે અનુભૂતિ કરે ને એને ખબર પડે કે એનું દીધેલું આપણે અર્પણ કરીએ છીએ. તો કહેવાનો અર્થ છે કે પતિ પત્ની બંને ધર્મપરાયણ હતા અને ધર્મ કર્તવ્યના પાલનમાં રાજાને બધી રીતે એની પત્ની સહકાર આપતી, બંને સત્યવ્રતના ઘણાય નિષ્ઠા રાખતા હતા અને સાર્વજનિક આયોજનો દ્વારા પ્રજાજનોને સત્ય ધર્મની પ્રેરણા આપ્યા કરતા. ભદ્રશિલા નદીના તટ ઉપર આવા જ એક આયોજનમાં સાધુ નામનો વાણિયો પણ એમાં સામેલ થયો અને આયોજનના પ્રભાવિત થઈ અને રાજાને પૂછવા લાગ્યો કે હે રાજા, રાજાએ કીધું કે સાધુ વેશીએ પૂછ્યું કે હે રાજન, આપ આયોજન શા માટે કર્યા કરો છો અને એનો શું લાભ અને પ્રભાવ છે એ કૃપા કરી અને મને જણાવો. રાજાએ ઉત્તર આપ્યો કે આ ભગવાન સત્યનારાયણનો પૂજા સમારંભ છે
હું સત્ય વ્રત નું પાલન કરું છું અને એનો જ પ્રચાર અને પ્રસાર કર્યા કરું છું. શ્રેષ્ઠ પુરુષોએ સ્વયં સત્ય આચરણ કરવું જોઈએ અને બીજાઓને પણ એ પ્રમાણે કરવા માટે પોતાના અનુભવથી પ્રેરણા આપતા રહેવું જોઈએ. હે વૈશ્ય, જીવનમાં આ જ ક્રમ અપનાવી અને ચાલવાને કારણે ભગવાન સત્યનારાયણની કૃપાથી મને પોતાના પરિજનો તથા પ્રજાજનો સહિત સુખ શાંતિ પ્રાપ્ત થયેલા છે. રાજાના વચનો સાંભળી સાધુ વૈશ્ય વિનયપૂર્વક કેરવા લાગ્યો, હે રાજન, આ વિષયમાં મને વિસ્તારથી સમજાવો. હું પણ દુઃખ કષ્ટ અભાવ ભોગવી રહ્યો છું. હું પણ ભગવાન સત્યનારાયણનું શરણ લઈ અને આ બધામાંથી મુક્તિ મેળવીશ. રાજા બોલ્યા કે વૈશ્યનો ધર્મ સમાજની આવશ્યકતાઓ પ્રમાણે શુદ્ધ વસ્તુઓ ઉત્પન્ન કરવાનો અને એની યોગ્ય કિંમતે વેચણીની વ્યવસ્થા કરવાનો છે. સત્ય ધર્મનો પાલન કરનારો વૈશ્ય પોતાની તથા સમાજની સમૃદ્ધિ અને સુખ શાંતિ વધારતો રહી અને ખૂબ યશનો ભાગીદાર બને છે. તમે પણ પોતાના જીવનમાં સત્ય ધર્મનું પાલન કરો. ભગવાન સત્યનારાયણની કૃપાથી તમને પણ સુખ સૌભાગ્ય અને સંપન્નતા અવશ્ય પ્રાપ્ત થશે. કોને કહે છે? સાધુ વાણિયાને. એને કહે છે કે તું વેપાર તો કર, પણ નીતિથી કર. શું કહે છે? હું આવા સત્યનારાયણના જગ્યાએ જગ્યાએ આવા આયોજન કરું છું અને લોકોને ઉપદેશ આપતો રહું છું કે સત્યનારાયણના આયોજન કરો પણ સત્યના માર્ગે ચાલો. જો કળિયુગમાંથી આપણે બચવું હોય, એક થોડુંક પણ એનો પ્રભાવ આપણા ઘરમાં ઓછો કળિયુગનો કરવો હોય તો સત્યના રસ્તે ચાલો. સત્યનારાયણની કથા ચોક્કસ દર પૂનમે કરો, અગિયારસે કરો, પણ સત્યનું પાલન ઘરની અંદર કરો. શું સાધુ વાણિયાને સદા રાજા સંભળાવે સમજાવે છે કે તું તારા વેપારની અંદર સત્યનું પાલન કર. રાજા પાસેથી સત્યવ્રતનું સ્વરૂપ બરાબર સમજી અને સાધુ વૈશ્ય પોતાના જીવનમાં સત્યવ્રતના પાલનનો સંકલ્પ લીધો અને તે પોતાને ઘેર ગયો. ઘરમાં તેણે પોતાની પત્નીને બધું વૃતાંત સંભળાવ્યું અને તે સત્યવ્રતનું પાલન શ્રદ્ધાપૂર્વક કરવા લાગ્યો. સત્યવ્રતી વૈશ્ય પોતાની ધર્મપત્નીનું જ્ઞાન અને યોગ્યતા પણ વધારવા લાગ્યો. પરિણામે એના ઘરમાં વ્યવસ્થા અને સંપન્નતા ઝડપથી વધવા લાગ્યા. એણે પોતાની આવકનો મોટો ભાગ સંસારના સત્યવ્રતના પ્રચારમાં લગાવતા રહેવાનો નિશ્ચય કર્યો. સત્યનારાયણ ભગવાનના શરણમાં જવાથી એના જીવનના બધી રીતે સંપન્નતા આવવા લાગી તથા જીવનનો સમય પ્રસન્નતામાં વીતવા લાગ્યો. પોતાનું આર્થિક અને માનસિક સંતુલન સધાઈ ગયું ત્યારે એ વાણિક દંપતી પોતાના મનમાં સંતાન ઉત્પાદનની ઈચ્છા અનુભવવા લાગ્યા. એણે સત્યના રસ્તે ચાલવાનો નિયમ રાખ્યો કે સત્યનારાયણની કથા કરીશ અને સત્યના રસ્તે ચાલીશ અને જે કંઈ આવક આવશે એમાંથી એક અંશદાન. અંશદાન બહેનો બહુ મહત્વ છે. આપણા ઘરમાં વધારે જ આવક હોય, પણ એક ખાલી સામાન્ય દાખલો આપું કે આપણી રોજની 100 રૂપિયાની આવક છે તો 99 રૂપિયા તમે રાખો, પણ 1 રૂપિયા ઈશ્વરના કાર્ય માટે કાઢો. જ્યારે અંશદાન ઘરમાંથી નીકળે છે ત્યારે અસુરી પૈસો આપણા ઘરમાંથી નાશ પામે છે. આપણને ખબર નથી કે ઘરમાંથી કે રસ્તેથી કેવો પૈસો આવ્યો અને કો કેવો પૈસો આવે ને ત્યારે આપણા ઘરનું ધનોત પનોત નીકળી જાય છે. ઘરની અંદર ભયંકર બીમારી આવી જાય છે, ઘરની અંદર અશાંતિ આવી જાય છે, ઘણા બધા અભાવો અને ઘણા બધી મુશ્કેલીઓ ઘરમાં આવી જાય છે. પણ જ્યારે ઘરની અંદરથી અંશદાન નીકળવામાં આવે છે, અહીંયાથી પણ અમારા બહેનો અંશદાનનું કામ બહુ જોરશોરથી બહુ સરસ કરે છે. ઘરે ઘરે ડબ્બો સ્થાપિત કરવામાં આવે છે અને એનું મહત્વ અહીંયા બેઠા છે. અત્યારે આપણી પાસે ટાઈમ નથી, પણ અહીંયા આની અંદર અમારા ઘણા બધા અંશદાન એવા છે કે જેને અંશદાનનો ડબ્બો સ્થાપિત કર્યા પછી એને ઘરની અંદર કેટલું બધું પરિવર્તન આવ્યું. એના મોઢેથી ક્યારેક આપણે એવું આયોજન રાખશું કે એની પાસે સાંભળજો કે તમારી દરેક મનોકામનાની પૂર્તિ અંશદાન સ્થાપિત કરવાથી થાય છે. ખાલી સંકલ્પ કરો કે મારું આ કાર્ય થઈ જશે, હું 2 વર્ષ અંશદાનનો ડબ્બો અંશદાન કાઢીશ. તમે જોજો તમારો જે સંકલ્પ છે પૂરો ન થઈ જાય તો. અમારા બહેનો તમારા ઘરે આવે છે, પૂજા કરી અને દવાની સ્થાપના કરે છે અને દર મહિને વધારે જ આવક હોય તો એ ઘણા બહેનો નિયમ એટલે નિયમ રૂપિયો જ નાખે અને ઘણા બહેનો મહિને 100-100 રૂપિયા નાખતા હોય. હે ને, એ તમારી જેવી ઈચ્છા, એવું ફરજિયાત નથી કે આટલા નાખો, પણ રૂપિયો એ કાઢો રોજનો. અમારા બહેનો લગભગ 3-3 મહિને એને બધું 3 મહિને આવે છે અને અંશદાન તમારી પાસે લઈ જાય, યુગ શક્તિ આપી જાય. તો કહેવાનો અર્થ છે કે આ સાધુ વાણીએ નિયમ બનાવ્યો કે હું અંશદાન, મારા જે કંઈ આવશે પૈસા એમાંથી હું અંશદાન કાઢીશ, ભગવાનના કાર્ય માટે પૈસો વાપરીશ.
કેવી એના મનમાં થયું કે હવે ભગવાન બધું દીધું છે, હવે એક સંતાન હોય તો સારું, એવી ઈચ્છા એના મનમાં થઈ ત્યારે એને સ્વપ્નમાં નિર્દેશ મળ્યો કે તેઓ પુત્રને બદલે પુત્રીની કામના કરે, કારણ કે કન્યા છે એ સૌભાગ્ય તથા આદરનું પ્રતીક છે. એ નિર્દેશાનુસાર એણે નિયમિત જીવનક્રમ બનાવી અને સુસંસ્કારી કન્યાને જન્મ આપ્યો. જો આ તો હજારો વર્ષ પહેલાની બેનો કથા છે ને, ત્યારે તો એને ખબર નહીં હોય ને કે એક દિવસ આવો સમય આવશે કે બેટી બચાવો આયોજનો કરવા પડશે, ભ્રૂણ હત્યા થશે. ત્યારે કદાચ એટલા વર્ષ પહેલા ભગવાનને ખબર હશે કે એક દિવસ આવો સમય આવશે કે બેટી જન્મ દીકરીની કામના કરે. કાલે બહુ સરસ હતું, જેટલા આવ્યા છે એને ખબર હશે, દીકરી વાલનો દરિયો અને હકીકતમાં બધાની આંખોમાંથી દરિયો ઉભરાણો હતો. એટલું સરસ જામજોધપુરથી નાટિકા લઈને આવી હતી 12-15 વર્ષની દીકરીઓ, કે ખરેખર પુરુષોને રડાવી દીધા હતા. એટલું બધું સરસ કે દીકરી હે ને, આજે તમે જો કે ભ્રૂણ હત્યાને લીધે એમાં કોઈનો વાંક નથી, દીકરીને જન્મ નથી દેવો નથી, પણ આજે જે નર રાક્ષસે જન્મ લીધો છે એનાથી બીક છે. એક 5 વર્ષની દીકરી જ્યારે બહાર ગઈ હોય કે સ્કૂલે ગઈ હોય, એ જ્યારે પાછી ન આવે ત્યાં સુધી માં નિરાતથી સૂતી નથી, નિરાતનો શ્વાસ લેતી નથી, કારણ કે આ નર રાક્ષસ હે ને, આજે નર રાક્ષસે જન્મ લીધો છે. પેલા એક રાવણ હતો, અત્યારે ઘેર ઘેર રાવણ છે. ગુરુદેવ કહે છે કે એટલે પુષ્પવન સંસ્કાર કરાવો, જ્યાં જ્યાં પુષ્પવન સંસ્કાર કરાવેલા બાળકો હશે ને, એ તો નર રાક્ષસ નહીં જ થાય, એટલું યાદ રાખજો, એ દેવ માનવ થશે. જ્યારથી સંસ્કારોનો બેનો નાશ થઈ ગયો છે ને, એ પછી આજ નર રાક્ષસે જન્મ લીધો છે. પેલા તમે જો આપણી માતાઓ બહેનો વડીલો માં બેઠી છે, એને ખબર છે કે પેલા બારવટીયા હતા ને, એ દીકરી એમ કહેતી ને કે ભાઈ હું તારી બેન છું, તો એ બારવટીઓ એને ઘર સુધી પહોંચાડી આવતો. પણ આજે દીકરીઓનું કોઈ સેફટી રહી નથી. આજે તમે જુઓ કે દીકરાઓની કમ્પેરિઝનમાં દીકરીઓ કેટલી બધી ઓછી છે, અને જ્યારે દીકરીઓ ઓછી છે, દીકરાઓને સામી દીકરી નથી મળતી છોકરી, ત્યારે એની અસર કેવી ખરાબ થાય છે. છોકરાઓ જે પુરુષો આડે રસ્તે વળે છે એનું કારણ શું છે? એ જ છે. અને દીકરીને જન્મ માં નથી દેતી એનું કારણ એ છે, આ નર રાક્ષસની ભીખ. પણ દીકરી કાંઈ બેનો લઈ જાતી નથી, હે ને. ખુદે બહુ સરસ કહે છે કે દીકરી તો સાસરે જાય ને, ત્યારે જે દસે આંગળીથી ઘરને થાપા મારે છે ને, એ દસે આંગળીથી સહી કરે છે કે હવે ભાઈ, હવે પિતા, મારે આ ઘરમાંથી કાંઈ જોતું નથી, મારે પ્રેમ સિવાય કાંઈ નથી જોતું, આ એની સહી છે. પણ છતાંય આજે દીકરીને જન્મ દેવો બહુ મુશ્કેલ, એના માટે ભ્રૂણ હત્યા નિવારણ એક એક આયોજનો કરવા પડે છે. એનું કે તો કેવા બેસીએ તો બહુ સમય લાગી જાય. તો આવા જ આયોજન નામ એને આવી કામના કરી અને કલાવતી નામની કન્યાના એવું એને જન્મ આપ્યો કન્યાને, અને કલાવતી નામની આ કન્યાના શુભ સંસ્કાર જાગૃત કરવા એને બધા સંસ્કાર સમય સમય ઉપર વિધિપૂર્વક સંપન્ન કરાવ્યા. કલાવતીને માટે શારીરિક પોષણની યોગ્ય વ્યવસ્થા કરવાની સાથે એના જ્ઞાન અને ગુણના વિકાસ પર પણ પૂરું ધ્યાન આપવામાં આવ્યું. કન્યાને શ્રેષ્ઠ ગુણો અને ક્ષમતાઓથી સંપન્ન અને શિષ્ટ અને વ્યવહાર કુશળ બનાવી એ માતા પિતાનું કર્તવ્ય છે. કાલે એ જ બતાવતા હતા કે આજની દીકરીઓ આજના નર પિશાચ શું કામ થયા છે, તો એમાં માનોય વાંક છે. કાલે ભાઈ બહુ સરસ છે, દુર્ગેશભાઈ પાઠક કહેવા હતા, બહુ સરસ કહેતા હતા. હકીકતમાં દરેક માતાઓ એ સમજવા જેવું છે કે દીકરીઓને એવા ટૂંકા વસ્ત્ર ન પહેરાવો કે જેનાથી લોકોનું એના તરફ ધ્યાન ખેંચાય, એની વૃત્તિ બગડે એવા કપડા ન પહેરાવો, દીકરીને સારા સંસ્કાર આપો. કદાચ સંપત્તિ નહીં આપો ને તો ચાલશે, કદાચ 1 લાખ રૂપિયાનું 2 લાખનું કરિયાવર નહીં આપો ને તો ચાલશે, પણ દીકરીને સારા સંસ્કાર દઈ અને મોકલો. એ દીકરી છે ને, એ મા બાપનું નામ ઉજ્જવળ કરે એવા એને સંસ્કાર આપો. એને એવું કરીને મોકલો કે બેટા હવે અમે તારા મા બાપ નથી, એ તારા સાચા મા બાપ છે. પણ છતાંય આજે દીકરાનો મોહ, છતાંય આજે દીકરાનો મોહ. તમે જુઓ કે દીકરા ક્યારે સ્વર્ગે પહોંચાડતા નથી. આજે તમે જુઓ કે વૃદ્ધાશ્રમ થયા છે તો કોને લીધે થયા છે? દીકરાને લીધે, હે ને. અને દીકરાને લીધે ન કહી શકાય. હમણાં મારે સરસ વોટ્સએપ આવ્યો હતો કે શું કામ દીકરાનું નામ આવે છે. મારા ઘરમાં જે વહુ આવી છે એ કોકની દીકરી છે, એના મા બાપને તો નથી મૂકી આવતી વૃદ્ધાશ્રમમાં. તો જયારે સાસુ સસરાને મૂકવા જાય છે ત્યારે એ જ દીકરી કેમ એને રોકતી નથી?
ત્યારે કેમ રોગ બની જાય છે? ત્યારે કેમ એમ નથી સમજતી કે ના હવે આ ઓલા મા બાપ ની મારી ભાભી આવી છે, એની દીકરી છે અને અહીંયા હવે હું દીકરી છું. વૃદ્ધાશ્રમ માં મોકલવા પાછળ પણ કોક દીકરી નો જ હાથ છે, એમાં આપણે ના ના કહી શકીએ. આપણે માનવું પડે કે વાત સાચી વાત છે, જે કઈ દીકરાએ મોકલું છે એ દીકરો સાચો છે. કે કોઈ કુંવારા દીકરાએ મા બાપને વૃદ્ધાશ્રમ માં મોકલ્યા એવું યાદ છે? કોઈ કુંવારા દીકરાએ મોકલા કોઈ દિવસ વૃદ્ધાશ્રમ માં? ક્યારે વૃદ્ધાશ્રમ માં મોકલે છે? પત્ની આવ્યા પછી. તો એ કોણ મોકલનાર છે? દીકરી કે નહીં? બહુ સરસ હમણાં વાત સાંભળી કે એક માં હતી, લગભગ સમજો 80-85 વર્ષની માં થઈ હશે, અને એના દીકરા હું બંને છે એ સર્વિસ કરતા હતા. એટલે આપણને બધાનો અનુભવ છે કે જ્યારે 80-85 વર્ષ થાય ને ત્યારે બધા અવયવ શરીરના છે ને એ શિથિલ થઈ જાય, પછી કંઈ કામ ન કરે, એને ખબર ન પડે કે લેટ્રિન ટોયલેટ ક્યારે થઈ જાય, પથારીમાં થઈ જાય. તો હવે નોકરિયાત બહુ હતી, હવે એ બધું કરી શકતી નહોતી. એટલે એ કહે છે કે હવે તો વૃદ્ધાશ્રમો બહુ આગળ વધી ગયા છે, વૃદ્ધાશ્રમોમાં બહુ બધી સગવડો છે, અને એક વૃદ્ધાશ્રમ તો એવું છે કે એની અંદર અનાથાશ્રમ થી લઈને વૃદ્ધાશ્રમ સુધીની બધી સગવડ છે. તો એ એવું વૃદ્ધાશ્રમ હતું કે અનાથાશ્રમમાં જે બાળકોને મૂકવા આવે એ અનાથાશ્રમના છોકરાઓ જ મા બાપની સેવા કરે, એવું એવું વૃદ્ધાશ્રમ હતું. એટલે એ પત્ની છે અને પતિને કહે છે કે હવે સમય આવી ગયો છે ભાઈ, હવે મારાથી થતું નથી, હવે બાને તમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. સાંભળજો બરાબર. એટલે એ ભાઈ તો અત્યારે કહીએ તો ખોટું નથી, જોરુકા ગુલામ હે ને, ખબર છે કે આની હારે જ રહેવાનું છે, માં તો હવે બિચારી થોડાક દિની મહેમાન છે. તો દીકરો છે એ માને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે, અને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે ને તેની પત્નીનો ફોન આવે છે. એટલે માને ઓફિસમાં બેસાડ્યા હોય છે અને દીકરો મોબાઈલ લઈ અને એક બાજુ વાત કરતો હોય છે, એટલે ત્યાંથી આમ સામે જોતો હોય છે. બા છે એ ઓફિસમાં ના મેનેજર છે, એની સાથે એવા હસી હસીને વાત કરતા હોય છે. એટલે ફોન પૂરો થાય છે એટલે આવે છે અને એને કહે છે કે બા ને કહે છે કે બા તમારો રૂમ જોઈ લીધો છે, તમે જોઈ આવો, તમને ગમે છે ને? કાંઈ બહુ જ સરસ છે, કાંઈ એમને તમને અગવડ પડે એવું નથી, તો એ તમે જોઈ લ્યો, ફાવે છે ને? નહીતર આપણે બીજો રૂમ લઈએ. એટલે એમ કરીને બા ને બહાર મોકલે છે ને મેનેજર ને પૂછે છે કે તમે બા ને ઓળખો છો? બહુ સરસ વાત છે. અને કે છે કે તમે બા ને ઓળખો છો, આટલી બધી હસી હસીને વાતો કરો છો? એટલે મેનેજર કહે છે કે હા ઓળખું છું, એ કે આજે જોગાનું જોગ એવું ભાઈ બહેનું છે, એ કે આજથી આટલા 40-45 વર્ષનો તું જે કંઈ થયો એટલા વર્ષ પહેલા આજ અનાથાશ્રમમાંથી આ તારી મા તને લેવા આવી હતી, આ તારી મા આજ અનાથાશ્રમમાંથી તને લઈ ગઈ હતી, અને આજે તું ઈ દીકરો છો કે જેણે અનાથમાંથી સનાથ બનાવ્યો, ઈ દીકરો તું માને અનાથ બનાવા આવ્યો છો. કરુણતા ઈ છે બેટા, કે પણ કઈ બોલી શકતો નથી કારણ કે પત્ની ખીજાય જો માને પાછો લઈ જાય તો. એટલે દુઃખ તો બહુ જ થાય છે, ઘરે વયો જાય છે, ઘેર કરવાની સાથે સાથે એના જ્ઞાન અને ગુણના વિકાસ પર પણ પૂરું ધ્યાન આપવામાં આવ્યું. કન્યાને શ્રેષ્ઠ ગુણો અને ક્ષમતાઓથી સંપન્ન, શિષ્ટ અને વ્યવહાર કુશળ બનાવી એ માતા પિતાનું કર્તવ્ય છે. કલાવતી ઉંમરલાયક અને સુશિક્ષિત થઈ ત્યારે એણે એનું લગ્ન એક કુળના પરિવારના ગુણવાન યુવક સાથે કરી દીધું. વેશ્ય સારા લક્ષણ વાળા યુવક ને પોતાના પુત્ર જેવો માની અને સત ધર્મ ના પાલન અને વેપાર સંચાલન ના નિયમ શીખવા, સાધુ વેશ્ય ને સમજાવ્યું કે સમાજ ની જરૂર પ્રમાણે વસ્તુઓનું ઉત્પાદન અને વિક્રય શ્રમ પૂર્વક સાવધાની અને કુશળતા સાથે કરવા જોઈએ. જે વેશ્ય પોતાના હિત ની સાથે ખરીદનાર નું હિતો નું પણ રક્ષણ કરે છે એ જ સાચા અર્થમાં વેપારી કહેવાય. જે પોતાનું એ હિત જોવે અને ગ્રાહકનું પણ હિત જોવે એ સાચો વેપારી કહેવાય. સાધુ વાણિયા એના જમાઈને બધું શીખવું કે આપણે સદમાર્ગ તરફ ચાલવાનું છે અને નીતિથી ધંધો કરવાનો છે. એ બંને વેશ્ય ધર્મનું પાલન કરતા કરતા સહકારિતાને નિભાવી સતત ઉન્નતિ અને સફળતા પ્રાપ્ત કરવા લાગ્યા. સફળતા અને સમૃદ્ધિ કેટલીક વાર મનુષ્યને પોતાના લક્ષ્યથી વિચલિત કરી દે. આ વેશ્યની બાબતમાં પણ આ પ્રમાણે થયું. પત્ની યાદ કરાવે છતાં પણ પોતાની આવકનો એક ભાગ જે કાઢવાનો સંકલ્પ કર્યો હતો એ સત્કાર્યોમાં લગાતાર રહેવાનો સંકલ્પ કર્યો હતો એની ઉપેક્ષા કરવા લાગ્યા. નિયમ તો એવો છે કે
કે પોતાનો ગૃહસ્થ તરીકેની જવાબદારીમાંથી નિવૃત્ત થઈ અને મનુષ્ય વાનપ્રસ્થ જીવનમાં પ્રવેશ કરી ધર્મ પ્રચાર અને સમાજ સેવાના કાર્યોમાં પોતાનું જીવન લગાવી દે. પરંતુ સાધુ વૈશ્યને ધન જોઈ અને વધારે ધનની લાલચ થવા માંડી અને પોતાના જમાઈ સાથે ધન કમાવા નીકળી પડ્યો. સ્વધર્મના ત્યાગથી ભગવાન નારાજ થાય છે અને એના ક્રોધને કારણે મનુષ્ય અનેક પ્રકારના દુઃખોમાં ફસાઈ જાય. જ્યારે આપણે સંકલ્પ કર્યો હોય અને સંકલ્પ જ્યારે પૂરો ન કરીએ ત્યારે ઘણા બધા દુઃખો આપણી ઉપર આવી પડે છે, પણ આપણને યાદ આવતું નથી કે આપણે આજે સુકામ દુઃખી થયા છીએ. ભગવાનને જ્યારે આપણે ભાડે રહેતા હોય ને ત્યારે ભગવાનને કહીએ કે ભગવાન એક નાનકડું ભલે ને ઘરનું એક મકાન દે ને તો હું તારું આટલું બધું કામ કરીશ. તો ભગવાન કે નાનકડું મકાન શું કામ બેટા, લઈને તને બંગલો આપું. ભગવાન બંગલો આપે ને પછી બંગલાની ઝાપડ ઝુંપડ સફાઈમાં એટલી બેન મશગુલ રહીએ ને કે પછી ભગવાનનું કાર્ય હોય ને ત્યારે કે ના ના આજ તો મારે આયે નથી થયું, એ બંગલાની સફાઈમાં જ પડી રહે. ભગવાન એમ થાય ઘરે રે આને આ તો ઝૂંપડીમાં રહેતી હતી તો ભક્તિ હારી કરતી હતી, હે ને? એટલે પછી ભગવાન પાછો એને એક થપ્પડ મારે, એવું કઈક કષ્ટ આવે ને એટલે એને યાદ આવે કે હાડું મેં આવો સંકલ્પ કર્યો તો કે ભગવાન ભાડે રહું ને એક બંગલો દે. આ બંગલો દીધા પછી હું હાવ ભગવાનના કામે નથી નીકળી શકતી એટલે કદાચ આ દુઃખ આવ્યું હશે. જો યાદ આવે તો એવું કોક ને જ યાદ આવે, હો બધાને યાદ ન આવે, ભૂલી જાય કે ને કે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, અને સુખમાં હું વિસરું તને અને દુઃખમાં હું યાદ કરું. દુઃખ આવે ને ત્યારે જ ભગવાન યાદ આવે. તો આ સાધુ વાણિયાનામાં એવું થયું, એટલે જે સંકલ્પ લીધો હતો એ વધારે ને વધારે વેપાર થવા માંડ્યો એટલે સાધુ વાણીઓ એના બધા સંકલ્પો પૂરો ભૂલી ગયો. ત્યારે એને પોતાની સ્વાર્થ વૃદ્ધિને છોડી દઈને પોતાની જે કઈ નિયમ લીધો તો એની ઉપેક્ષા કરવા લાગ્યો. નિયમ તો એવો છે કે ગૃહસ્થ જીવન આપણું જે પૂરું થાય, આપણી જવાબદારીઓ પૂરી થાય એટલે વાનપ્રસ્થ, એટલે કે એની અંદર જ્યારે આવીએ એટલે થોડાક સંકલ્પો એવા લેવા જોઈએ કે રોજ અમુક ટાઈમ સત્સંગમાં જાવું, અમુક ટાઈમ કથામાં જાવું, હે ને? જેવી દવા દુખાવો હોય એ પ્રમાણે દવા લેવી પડે. પેટનો દુખાવો હોય તો આપણે થોડીક વાર ઘી ઘરમાં કરીએ, મેથી ખાઈએ, હે ને, કંઈક ફાકીનો ફાકડો ભરીએ, પણ વધારે દુખે તો પછી ડૉક્ટર પાસે જવું પડે. શેનો દુખાવો થાય છે એ તો ભગવાન ડૉક્ટરને જ ખબર હોય. આપણા બાળકને આપણે એન્જિનિયર ડૉક્ટર બનાવો હોય તો ઘરમાં ભલે ને બધા ટીચરો જ હોય, પણ એ ટીચર એને એન્જિનિયર ડૉક્ટર ન બનાવી શકે, એને તો સારી સ્કૂલમાં મોકલવું પડે. તો એવી જ રીતે જ્યારે મન અશાંત હોય, હે ને, મન જ્યારે બેચેન હોય કે અમુક સમય આવે ત્યારે કથા કીર્તનમાં જવું જ પડે. અને કથા કીર્તનમાં જાઓ ત્યારે તમને અનુભવ થશે કે આપણને શું મળ્યું. તો આવી જ રીતે એને એમ કે આપણો સમય આવે ત્યારે અમુક સમય એના માટે કાઢવો જોઈએ. સાધુ વૈશ્યની સદબુદ્ધિ ક્ષીણ થઈ ગઈ, લોભને વશ થઈ, યોગ્ય અયોગ્યનો વિચાર કર્યા વિના અનિતિપૂર્વક ધન કમાવા લાગ્યા. આ અપરાધને કારણે રત્નસારપુરના સત્યનિષ્ઠ પ્રજાજનોએ એને રાજ્યના કર્મચારીઓ દ્વારા કેદી બનાવી અને જેલમાં મોકલી દીધો. એની પત્ની આ પતિ સાથે ધર્મ પાલન કરાવવાના પોતાના કર્તવ્યમાંનું એના પતિ એની પત્ની હતી એણે પણ આ કર્તવ્યને પૂરું કર્યું નહીં. એના ઘરમાં પણ પૈસો આવ્યો એટલે મોજ સો કરવું ફરવું ક્લબમાં જવું અને ઘરમાં એટલા કામવાળા, એની પાછળ એની પત્ની હતી એ પણ આ ધર્મ કર્તવ્યને ભૂલી ગઈ એટલે તે પણ ભગવાન સત્યનારાયણના ક્રોધની ભાગીદારી બની. લીલાવતી અને કલાવતી સુભોગમાં મગ્ન બની પોતાનું સત્કર્તવ્યથી વિરક્ત થઈ ગયા. એની લીધે એના ઘરનું બધું જ સંચિત ધન અલોપ થઈ ગયું. દુઃખ આવી પડે ને ત્યારે એક મોટો લાભ એ થાય કે મનુષ્ય પોતાના જૂઠા અહંકાર અને સ્વાર્થનો ત્યાગ કરી ભગવાનને યાદ કરે છે, એને પોતાના અયોગ્ય કર્મ ઉપર પશ્ચાતાપ થાય છે. એ જ રીતે કષ્ટ પામવાથી સાધુ વૈશ્ય અને એની પત્નીએ પોતાના મનમાં સમજી લીધું કે એની દુર્દશા ધર્મ કર્તવ્યથી વિમુખ થઈ જવાને કારણે જ થઈ છે. હવે આનંદભાઈને યાદ આવ્યું કે આપણે નક્કી કર્યું હતું કે સત્યનારાયણની કથાની સાથે સાથે આપણે સત્યનું આચરણ કરશું, પણ આપણે અયોગ્ય યોગ્યનો વિચાર કર્યા વિના જે કંઈ ધર્મની ઉપાસના કરવાની હતી, જે કંઈ અંશદાન કાઢવાનું હતું, જે સંકલ્પ કર્યો હતો એ બધું ભૂલી ગયા એટલે આજે આપણે દુઃખી છીએ. ત્યારે એણે પોતાના સ્વાર્થ બુદ્ધિને છોડી દઈ પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત કરવાનો અને પોતાના પરમાર્થ કર્તવ્યનું પાલન કરવાનો નિશ્ચય કર્યો. સાધુ વૈશ્ય રાજા ચંદ્રકેતુ આગળ પોતાની ભૂલ સ્વીકારી તો ભવિષ્યમાં સત્યનિષ્ઠ રહેવાનો વિશ્વાસ આપ્યો. રાજાએ કીધું કે હે વૈશ્ય, તમારો અપરાધ અસાધારણ છે, સાધારણ નથી. અનિતિપૂર્વક ધન કમાવાનો અપરાધ મારા
રાજ્યમાં કઠોર તપની શિક્ષા કરવામાં આવે છે. મારા રાજ્યનો નિયમ છે કે જે કઈ ધન કમાવું એ નીતિથી કમાવું. જો તમે અત્યાર સુધી કથા સાંભળી હશે ને તો તમે તફાવત જોઈ શકતા હશો. પેલી કથાની અંદર ના કથામાં શું ફેર છે તો કે સાધુ વાણીઓ કમાઈ અને એના પોટલા દાગે બધું ભરીને જાતા હતા, એક જગ્યાએ સૂતા હતા, ત્યારે સત્યનારાયણ ની કથા ભૂલી ગયા એટલે ભગવાન એની પાસે કોપાયમાન થયા અને એક ચોર છે એ દાગીનાની પોટલી એની બાજુમાં મૂકી દે છે અને એને ચોર સમજી રહ્યા સાધુ વાણી અને એના જમાઈને ચોર સમજી અને જેલમાં પૂરી દે છે. જ્યારે આની અંદર એટલો ફરક છે કે આની અંદર શું કહેવામાં આવ્યું, અંધશ્રદ્ધામાંથી બહાર કાઢ્યા છે કે કોઈને કોઈ સમજીને એવી રીતે જેલમાં પૂરી શકાતું નથી. પણ શું કામ એને જેલમાં પૂર્યા તો કે અનીતિથી ધન કમાતા હતા. એના રાજ્યનો નિયમ હતો કે રાજ્યમાં બધાએ નીતિથી જ ધન કમાવાનો. પણ આ બે સાધુ વાણીઓ અને એનો જમાય છે એ અનીતિને માર્ગે ચાલવા માંડ્યા હતા. બે ફામ જેમ ફાવેમ ધંધો કરવા માંડ્યા હતા એટલે એને જેલમાં પૂરી દેવામાં આવ્યા. અને સાધુ વાણીઓ એની પાસે ચંદ્રકેતુની પાસે માફી માંગે છે કે હવે અમે તમારી પાસે માફી માંગીએ છીએ. ત્યારે એ કહે છે કે તમારો આ વાંક છે સાધારણ નથી, આની અમારા રાજ્યમાં કઠોર આની દેવામાં આવે છે, એની સજા એને કઠોર દેવામાં આવે છે. જ્યારે વિભૂતિવાન ધનવાન વ્યક્તિઓ અનીતિને માર્ગ પકડી લે ત્યારે સામાન્ય જનો પણ આ જ રાહ અપનાવી લે છે અને સમાજ ભ્રષ્ટ થઈ જાય છે. મારા રાજ્યમાં કર્મચારીઓ અને પ્રજાજનો પણ સત્યનિષ્ઠ છે તથા કોઈ પણ જગ્યાએ અનીતિને ફૂલવા ફાલવા દેતા નથી. તમે ખરેખર પોતાની ભૂલનો પશ્ચાતાપ કર્યો છે એવું મને લાગે છે એટલે તમને આત્મ સુધાર કરી સત્યવ્રતી બનવાનો અવસર આપવામાં આવે છે. હે વેશ્ય, અનીતિપૂર્વક તમે જે ધન કમાયા છો એને છોડી દઈ તમે તમારી મૂળ મૂડીથી ફરીથી વેપાર કરી શકો છો. વેશ્ય, રાજાના કહેવા પ્રમાણે ફરીથી સત્યવ્રતી બનવાની બની અને વેપાર કર્યો. ભગવાન સત્યનારાયણની કૃપાથી વિપુલ ધનની કમાણી થઈ. બીજી બાજુ લીલાવતી અને કલાવતી પણ પોતાની ભૂલ સમજ્યા અને એને માટે ભગવાન સત્યનારાયણની ક્ષમા માગી. એણે વિલાસી જીવનનો ત્યાગ કરી કર્મઠતા સેવા અને સદભાવનાને જીવનમાં પ્રાથમિકતા આપી. એની અવસાધાનીને કારણે ઘરના નોકરોએ જે ધન અને સામાનને અસ્તવ્યસ્ત કરી દીધું હતું, ચોરી લીધું હતું, તેમણે બંને પોતાના જીવનક્રમ સુધાર્યો. એનાથી ભગવાન સત્યનારાયણની કૃપા થઈ અને તત્પરતા અને સદભાવના વધવાથી એનું અધિકાંશ ધન ફરીથી એને પ્રાપ્ત થયું. આ સંસારમાં ભગવાનના નિર્દેશોનું પાલન કરવું એ જ સૌથી મુખ્ય બાબત છે. એટલે જ જે કાર્યથી ભગવાન પ્રસન્ન થાય એવા જ કાર્યો મનુષ્ય કરવા જોઈએ. ભગવાન સત્યનારાયણની કૃપા પ્રાપ્ત કરી મનુષ્ય સાંસારિક કષ્ટોમાંથી મુક્તિ મેળવતો રહે છે અને પરલોકમાં પણ એની સદગતિ થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે સત્યનારાયણ કથાનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ. બોલીએ સત્યનારાયણ ભગવાન ની જય.